હું થાકી ગઈ. મારા બાપુ મારી રાહ જોતા હશે. મને બહુ મોડું થઈ ગયું. હવે હું જાઉં, કાલે આવીશ. પણ અમે કાલે નહીં આવે. કેમ? કાલે તો રક્ષાબંધન છે ને. કાલે અમે અમારા ભાઈને રાખડી બાંધશું. હું પણ મારા ભાઈને રાખડી બાંધીશ. પણ તારો ભાઈ છે જ ક્યાં? ચાલો ચાલો આપણે રમીએ. ચાલો ચાલો. હાથી દાદાને કાંટો વાગ્યો. લાવ કાઢી આપો. ઉઠો ગજરાજ, ઉઠો ઉઠો ને. પ્રણામ હાથી દાદા. વાહ ગજરાજજી, તમે તો બહુ મોટા ભગત છો. ગણપતિ બાપા, હું પણ તમારી પૂજા કરવા રોજ આવીશ. ગણપતિ બાપા, તમે કૈલાશમાં કેમ નથી રહેતા? અખંડીરમાં કેમ રહો છો? ગણપતિ બાપા, તમે બોલતા કેમ નથી? બોલો ને, મારી સાથે વાત કરો ને. જો તમે નહીં બોલો ને તો હું નહીં જાઉં. બોલો ને. નથી બોલતા? આ બેઠી. હજી સુધી મારી રાધા ના આવી, ક્યાં ગઈ હશે? બેટી રાધા, રાધા મારી સામે જો. રાધા કોણ? કોણ છે? બેટી, તું જેને યાદ કરતી હતી તે તારા ગણપતિ બાપા. ગણપતિ બાપા? હા, શું વાત છે? કાલે રક્ષાબંધન છે ને. હા બેટા, હું જાણું છું. બધી બેન ભાઈની રાખડી બાંધશે. તું પણ બાંધજે. હું કોને બાંધીશ? તારા ભાઈને. મારે કોઈ ભાઈ જ નથી. મને એક ભાઈ આપો ને. તથાસ્તુ. જા બેટા, કાલે સવારે સામે ચાલીને તારે ઘેર આવી તને બેન કહીને બોલાવે. એ તારો ભાઈ બની તને ભાઈનો સ્નેહ આપશે અને તારી પાસે રાખડી બંધાવશે. સાચી જ. બાપુ, ઓ બાપુ, કેલ તો બાર મારો વીરો છે. ખૂબ સુંદર લાગે છે. શું નામ છે તારું? મારું નામ વિનાયક છે. વિનાયક. દાદા બેટા, ભાઈને રાખડી બાંધો. સારું બાપુ. જો પેલા આરતી ઉતારો, પછી ભાઈને તિલક કરો, મોડું મીઠું કરાવો અને પછી રાખડી બાંધો. સાથે ભેગા રમો અને સુખી થાઓ. મારી દીકરી રાધાને એનો ભાઈ મળી ગયો. ખમ્મા મારા વીરા. વીરા, તે મારી પાસે રાખડી બંધાવી મારા પર મોટો ઉપકાર કર્યો છે.
દરેક રક્ષાબંધને આવીશ ને? હા બેન, આવીશ, જરૂર આવીશ. અને ભાઈબીજના દિવસે ચાંદલો કરાવવા પણ આવીશ. સાચે સાચ? હા, ખમ્મા મારા વીરા, હું કેટલી ભાગ્યશાળી છું. હું પણ કેટલું ભાગ્યશાળી છું કે મને તારા જેવી બેન મળી. ચાલ. લ્યા પ્રસાદ. લાવો બાપુ. બાપુ, બેટા, આજે ભાઈબીજ છે, તારો ભાઈ આવવાનો છે, યાદ છે ને? કેમ ન યાદ હોય બાપુ, આજે 15 વર્ષના વાણા વાયા. એક પણ તહેવાર એવો નથી ગયો કે જ્યારે મારો ભાઈ મને મળવાના આવ્યો હોય. મને બિલકુલ યાદ છે બાપુ. બહેન રાધા. આવી ગયા વીરા. હા બહેન, આજનો મંગળ દિવસે હું તારા મુખમાં લઉં. આવો બાપુ, જો મારા ભાઈ આવી ગયા. પ્રણામ બાપુ, સુખી થાવ. બેટા ભાઈને તિલક કર, આરતી ઉતાર. હા બાપુ. અને મો મીઠું કરાવ. પ્રભુ મારા ભાઈને ખૂબ સુખી કરે, ઘણું જીવે. ખમ્મા મારા વીરા. બહેન, તારો આ પ્રેમ, લાગણી, બોલેના બદલામાં તને શું આપું? અરે વાહ, બહેન ભાઈને પ્રેમ કરે, પછી ભાઈ પાસે પ્રેમનો બદલો માંગે, એનું જ ને? તું શું મને એટલી સ્વાર્થી ગણે છે? જાણ તારી સાથે નથી બોલવાની. અરે બહેન, રિસાઈ ગઈ, તને ખોટું લાગ્યું? જાગે નહીં બોલું. બસ હાલજો, હાલજો. હું કેટલી ભાગ્યશાળી છું કે મને તારા જેવો ભાઈ મળ્યો છે. જોજો, મારા વખાણ કરી મને છાપરે નહીં ચડાવતી. હું શું તારા ખોટા વખાણ કરું છું? ખોટા 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 70 વાર ખોટા. ખરેખર તો હું ભાગ્યશાળી છું કે મને તારા જેવી બહેન મળી. બિલકુલ ખોટું. સાચું કે આપણે બંને ભાગ્યશાળી છીએ. પધારો સ્વામીનાથ. કેમ, બેન પાસે ભાઈબીજનું તિલક કરાવી આવ્યા? સ્વામી, બેન પ્રત્યેનો આપનો પ્રેમ અજોડ છે, અસીમ છે. હા, આપ અમને ભૂલી જઈ શકો છો, પરંતુ બેન રાધાને તો નહીં જ. કેમ, ખરું ને? સાચી વાત છે રિદ્ધિ સિદ્ધિ. ભાઈબીજના તિલક અને રક્ષાબંધનના પવિત્ર બંધનથી સ્નેહની ગાંઠ બાંધનાર બહેનને તે કેવી રીતે ભૂલાય? અમારા સ્નેહનું બંધન અતૂટ છે, એને કોઈ નહીં તોડી શકે.